ગુડ આફ્ટરનૂન, કેમ છો? મજામાં? મને ખબર જ છે કે તમે બધા મજામાં જ હશો, કેમ કે હવે તો તમે રમત રમતા રમતા નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કરો છો ને, એટલે તો તમને મજા જ આવે, ખરું ને? ચાલો, સરસ. હવે આગળ આપણે સરવાળાના દાખલા શીખી ગયા ને, ત્યાર પછી તમે કયા દાખલા શીખી ગયા? હા, બાદબાકીના દાખલા શીખી ગયા. હવે ફરી પાછી હું તમને આજે બાદબાકીના દાખલા કેવી રીતે શીખવાડવાની છે ખબર? રમત દ્વારા શીખવાડવાની છું હું તમને બધાને, પણ એ જોવાની ખૂબ જ મજા આવશે. અને રમત દ્વારા આપણે અભ્યાસ કરીએ તો આપણને જલ્દી જલ્દી યાદ રહી જાય, ખરું ને બાળ મિત્રો? તો ચાલો, બધા પ્રવૃત્તિ દ્વારા આપણા દાખલા ગણવા માટે તૈયાર? ચાલો જુઓ, અહીંયા એક હું તકતી મૂકું છું, એના ઉપર કયો અંક લખેલો છે? 7. હવે 7ની બાજુમાં નિશાની મૂકું છું. આ શેની નિશાની છે? હા, ઓછાની નિશાની છે. શેની? ઓછાની. એટલે આ બાદબાકીના દાખલામાં આ રીતનું ચિહ્ન હોય એટલે એને ઓછા કહેવાય. એટલે 7 ઓછા. ફરી પાછી હું બીજી તકતી મૂકું છું. જુઓ, આ કયો અંક મૂક્યો? 2. એટલે શું બોલાશે? 7 ઓછા 2. પછી મૂકીશ બરાબર, તો શું બોલાશે? 7 ઓછા 2 બરાબર. હવે આપણે જે અંક લખ્યો છે પહેલો અંક, તેની નીચે આપણે વસ્તુ મૂકીશું. તો ચાલો બધા મારી સાથે ગણજો મને. 1 2 3 4 5 6 7. કેટલી વસ્તુ મૂકી આપણે? 7. હવે શું કરવાનું છે? આ 2 લખેલા છે ને, એટલે આપણે 2 વસ્તુ મૂકવાની નથી, પણ 7ની અંદર, 7ની નીચે જે વસ્તુ મૂકી છે તેમાંથી આપણે 2 ઓછી કરી દેવાની. એટલે આપણે 2 ચમચી લઈ લઈએ, 1 અને 2. તો ચાલો, હવે કેટલી ચમચી રહી હશે ગણો જોઈએ. 1 2 3 4 5. કેટલી ચમચી રહી? 5. એટલે આપણે અહીં આપણે કયો મૂકશું? 5. તો ચાલો બોલો જોઈએ, 7 ઓછા 2 બરાબર 5. થયું ને બાળ મિત્રો? જુઓ, હવે ફરી પાછા આપણે અલગ રીતે આડી બાદબાકી શીખીએ. હવે અહીં કેટલા લખેલા છે? 4. અને આ શેની નિશાની છે? ઓછાની. અને પછી શું લખેલું છે? 3. એટલે 4 ઓછા 3. એટલે આપણે 4ની પાસે જે વસ્તુ 4 મૂકીએ એમાંથી 3 ઓછી કરી દેવાની, અને પછી જે જવાબ આવે તે સામેથી એટલી રકમનો જવાબ શોધવાનો અને એની સાથે રકમને જોડવાની. તો ચાલો, રેડી? અહીં કેટલા લખેલા છે? 4. એટલે આપણે કેટલી વસ્તુ મૂકીશું? 4. ચાલો ગણો જોઈએ બધા મારી સાથે. 1 2 3 4. કેટલી વસ્તુ મૂકી આપણે? 4. હવે આ 4 વસ્તુમાંથી કેટલી વસ્તુ ઓછી કરવાની? 3. તો ચાલો આપણે ઓછી કરી રહીએ. 1 2 3 3 વસ્તુ ઓછી કરી, હવે કેટલી વસ્તુ બચી? 1. એટલે કેટલો જવાબ આવ્યો? 1. તો 1 આ લાઈનમાં ક્યાં લખેલો છે? આ રહ્યો.
તો ચાલો આપણે આ રકમને એક સાથે જોડી દઈએ. જુઓ જોડાઈ ગયું ને. ચાલો હવે અહીં કેટલા લખેલા છે? 7 અને અહીં 5 એટલે 7 ઓછા 5 એટલે અહીં પહેલા કેટલી વસ્તુ મૂકીશું? 7. તો ચાલો ગણો બધા મારી સાથે. 1 2 3 4 5 6 7 કેટલી વસ્તુ મૂકી આપણે? 7. હવે એમાંથી કેટલી વસ્તુ ઓછી કરવાની છે આપણે? 5. તો ચાલો 5 વસ્તુ ઓછી કરી દઈએ. 1 2 3 4 5 5 વસ્તુ ઓછી કરીને હવે કેટલી વસ્તુ બચી? 1 2. હવે કેટલો જવાબ આવ્યો? 2. એટલે 7માંથી 5 ઓછા કર્યા એટલે 2 રહ્યા. તો ચાલો આપણે 2 ની સાથે જોડી દઈએ. ચાલો હવે અહીં કેટલા લખેલા છે? 6. તો 6 ની નીચે કેટલી વસ્તુ મૂકવાની આપણે? 6. અને એમાંથી કેટલી વસ્તુ ઓછી કરવાની? 6. તો ચાલો અહીં આપણે 6 વસ્તુ પહેલા મૂકીએ. 1 2 3 4 5 6 કેટલી વસ્તુ મૂકી? 6. હવે અહીં કેટલા લખેલા છે? 6 છે એટલે આપણે કેટલી વસ્તુ ઓછી કરી દઈએ? 6. તો ચાલો 6 વસ્તુ ઓછી કરીએ. 1 2 3 4 5 6. અરે અહીં તો એક પણ વસ્તુ નહીં રહી. 6 વસ્તુ મૂકેલી અને અહીં પણ 6 છે એટલે 6 વસ્તુ આપણે ઓછી કરી દીધી એટલે અહીં વસ્તુ છે એક પણ નથી બચી ને. એટલે એક પણ વસ્તુ નથી બચી એટલે શું આવે? 0. એટલે આપણે આ રકમને 0 સાથે જોડી દઈએ. જોડાઈ ગયું ને. આપણે આજે અહીં કઈ પ્રવૃત્તિ કરી? આડી બાદબાકીના જોડકા. જુઓ બાળકો, હવે આપણે બોર્ડ ઉપર બાદબાકી શીખીએ. હવે આપણે આડી બાદબાકી કરવાની છે. એમાં અહીં કેટલા લખેલા છે? 5. અને અહીં પણ કેટલા લખેલા છે? 5. એટલે 5 ઓછા 5 બરાબર કેટલા? ચોરસ ખાનું ખાલી છે ને એટલે એની અંદર જે જવાબ આવે તે આપણે લખવાનો છે. હવે આપણે આગળ વસ્તુ દ્વારા ગણતરી કરીને એવી રીતે અહીં આપણે બોર્ડ ઉપર ગોળ મીંડા કરીને આપણે ગણતરી કરીશું. તો ચાલો બધા મારી સાથે ગણજો હને. 1 2 3 4 5 કેટલા મીંડા થયા? 5. હવે અહીં કેટલા લખેલા છે? 5. એટલે આપણે આ 5 મીંડામાંથી કેટલા મીંડા કાઢી નાખવાના? 5. તો ચાલો બોલજો બધા મારી સાથે. 1 2 3 4 5 કેટલા મીંડા કાઢી નાખ્યા? 5. હવે કેટલા મીંડા વધ્યા? અરે બાપુ, એક પણ મીંડું નહીં વધ્યું. હવે એક પણ મીંડું નહીં વધ્યું તો આપણે આ ચોરસ ખાનામાં કેટલા લખવાના? હા, 0. તો આપણે અહીં લખીશું 0. જુઓ હવે આપણે ઊભી બાદબાકી કરીશું. અહીં કેટલા લખેલા છે? 8. ચાલો આપણે 8 મીંડા કરીએ. બોલો મારી સાથે. 1 2
ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ કેટલા હિંડા કર્યા આપણે આઠ હવે આઠ ની અંદર આપણે બે ઉમેરવાના કે કાઢી નાખવાના હા બાદબાકીની નિશાની છે ઓછાની નિશાની છે એટલે આઠમાંથી આપણે બે હિંડા ઓછા કરી દેવાના ચાલો બોલજો બધા મારી સાથે એક બે કેટલા મીંડા કાઢી નાખ્યા આપણે બે હવે જોઈએ કેટલા મીંડા વધ્યા ગણજો બધા મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા મીંડા વધ્યા છ એટલે અહીં આપણે લખીશું તો આજે તમને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બાદબાકીના દાખલા ગણવાની મજા આવીને આવીને મજા હા પણ મને ગીત યાદ આવે છે એ ગીત હું ગાઉં ને તો મારી સાથે તમે ગાજો હને ચાલો એ કડે એ પાપડ સે પાપડ કાચો મારો દાખલો સાચો સરસ હતું ને ગીત તો ચાલો ફરી બાળકો આપણે મળશું અને આવી નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અભ્યાસ કરતા રહીશું બાય.